આવ્યું છે તો તમારે વાર્તા સાંભળવી છે ને તો ચલો આપણે બધા સરસ મજાની એક લપલપ્ય કાચબાબાઈની વાર્તા સાંભળીએ તો લપલપ્યો કાચબો તમે તમારા મોબાઈલ ફોનમાં પણ વાર્તા જોઈ લેજે અને આગળ સાંભળેલી પણ હશે તો લપલપ્યો કાચબો એમને કેમ કહેતા હતા કારણ કે એ આખો દિવસ શું કરતા હતા બસ બોલ બોલ જ કરતા હતા કાચબાબાઈ તો જ્યારે આપણે પહેલાની વાર્તા સાંભળી છે લપલપ્ય કાચબાબાઈની એમાં કાચબાબાઈ શું કરે છે મોમાંથી લાકડી છૂટી જતા નીચે પડી અને મરી જાય છે પરંતુ આ વાર્તામાં એવું થતું નથી કારણ કે હંમેશા વાર્તા હોય કે કોઈ પણ ટીવી સિરિયલ કે કોઈ પણ હોય એની અંદર સુખદ અંત હોવો ખૂબ જ જરૂરી છે બાળકો કેમ કે જો તમને એવું થશે કે કાચબાબાઈએ મોમાંથી લાકડી છૂટી ગઈ અને નીચે પડીને મરી ગયા તો તમને ગમશે નહીં કે હાય કાચબાબાઈ મરી ગયા કારણ કે તમારે પણ પક્ષી પશુ પક્ષી પ્રત્યે તમારો પણ પ્રેમ ભાવ હોય છે અને તમારો પ્રેમ અને તમારી લાગણી જોઈ અને આ વાર્તામાં આપણને કાચબાબાઈને મારેલા નહીં પરંતુ એક સરસ મજાનો ઉપાય એમને જે શોધ્યો છે અહીંયા બતાવાયો છે તો જ્યારે કાચબાબાઈ હતા એ એમનું નામ હતી અટક હતી લપલપ્યું તો એક દિવસ જ્યારે શાંતિથી પાણી બેઠા હતા ત્યારે એમના પર પાણી એટલે ઝરના એક છાંટા પડ્યા તો એમને લાગ્યું કે આકાશમાંથી વાદળી આવી રહી છે પરંતુ એમને જ્યારે નજીકથી ઝીણવટ પૂર્વક જોયું ત્યારે જોયું તો વાદળી નહીં પરંતુ હંસોનું ટોળું આવતું હતું અને હંસોનું ટોળું જોઈ અને કાચબાબાઈને એક વિચાર આવ્યો કારણ કે કાચબાબાઈનું પહેલેથી એક સપનું હતું કે હંસોના જોડે જવું અને હંસોના જેમ સાચા મોતીનું સાચા મોતી ચડવા તો કાચબાબાઈએ તો જ્યારે હંસોને જોયા ત્યારે એમના જોડે પાક્કી દોસ્તી કરી લીધી અને પ્રોમિસ પણ લીધી આપણે ઘણાને કહેતા હોય છે કે તું મારા ઘરે આવીશ ને પ્રોમિસ પાક્કો વાયદો આપે છે ને તું તો એ જ રીતે કાચબાબાઈએ પણ હંસો પાસેથી પ્રોમિસ લઈ લીધી બરાબર અને એમને કહ્યું કે મારે પણ તમારી સાથે આવવું છે હંસો રાજી તો થઈ ગયા એમની સાથે લઈ જવા પણ એમને લઈ જવા કઈ રીતે એક પ્રશ્ન હતો તો હંસોએ એક વિચાર કર્યો કે આપણે શું કરીએ તો હંસોએ શું લાવ્યા લાંબી લાકડી લાવ્યા અને એમને બે બાજુ બંને બાજુથી ચાંચ પકડ્યું હંસોએ અને વચ્ચેથી કાચબાબાઈને પકડવાનું કહ્યું પરંતુ કાચબાબાઈને એમણે કહ્યું કે કાચબાબાઈ વારે વારે કહ્યું કે તમારે બોલવાનું નથી જો તમે બોલશો તો તમે પાણીમાં તમે નીચે પડી અને મરી જશો એટલે તમારે બોલવાનું નથી વારે ઘડી એમને કહ્યું કારણ કે એમને ખબર હતી કાચબો કેવો હતો લપલપ્યો એટલે એમને વારે ઘડીએ સમજાવ્યું તો હંસો તો ઉડ્યા નીચેથી મગર દેડકા માછલા બધા જોઈ રહ્યા હતા હંસો તો કાચબાબાઈને લઈને ઉડ્યા અને જ્યારે ઉડે છે ત્યારે નીચેથી લોકો બારણા ખોલીને જોવે છે કે જુઓ કાચબાબાઈ કેવા ઉડે છે તો કાચબાબાઈ તો ફૂલાઈ ગયા એમને તો અભિમાન આવી ગયું કે જો નીચેથી સૌ લોકો કેવા મને જોઈએ છે એમને અભિમાન આવી ગયું એટલે તો બાય બાય અને ટાટા કરવા લાગ્યા જ્યારે બાય બાય અને ટાટા કરે છે ત્યારે એ શું કરે છે ત્યારે એમનું મનમાંથી લાકડી છૂટી જાય છે અને સીધા નીચે જાય છે ત્યારે હંસોને ધ્રાસકો પડે છે એકદમ કે હવે ટપુભાઈનું શું થશે કારણ કે નીચે તો મોટી નદી છે પાણી છે અને જો થોડું પાણી હોત તો કાચબાબાઈ તરત પણ થોડું પાણી નથી તો એમાં અંદર પાણી પડી અને મરી જશે તો જ્યારે એવો હંસોને ધ્રાસકો પડ્યો પરંતુ કાચબાબાઈએ તો આના પહેલાં જ્યારે ઉડવાનું હતું પહેલાં એમને શોપિંગ કરી હતી શોપિંગમાં એમને શું લીધું હતું ખારી સિંગ લીધી હતી અને બીજી પણ ઘણી બધી શોપિંગ કરી હતી અને એમને બીજી પણ વસ્તુ લીધી હતી તો જ્યારે કાચબાબાઈ નીચે પડવા જાય છે ત્યારે જુઓ તમે એમને શું લઈ લીધું છે જ્યારે નીચે પડે છે ત્યારે આ શું છે પેરાસૂટ છે તો કાચબાબાઈ જ્યારે નીચે પડવા જાય છે ત્યારે પેરાસૂટની સ્વિચ દબાવી દે છે અને પેરાસૂટ ખુલે છે અને કાચબાબાઈ તો ઉડવા લાગે છે બરાબર ને તો હવે આપણે આ કાચબાબાઈ અને જ્યારે ઉડે છે ત્યારે શું કરે છે આકાશમાંથી ધીરે ધીરે જ્યારે જેમ આકાશ જેમ પાંખો હોય આમાં તો પાંખો પણ એમને પકડાવવાની નહોતી સ્વિચ દબાવી અને પેરાસૂટ ખુલી ગયું તો એ ધીમે 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 નીચે ઉતરે છે અને પછી શું કરે છે ગંગાજીમાં નાહે છે ગંગાજી આપણી એક પવિત્ર નદી
છે અને ગંગાજીનું પાણી કેવું હોય છે એકદમ ચોખ્ખું તો એ શું કરે છે પડે છે અને શાંતિથી ગંગાજીમાં નાહે છે અને સાથે નાસ્તો પણ લઈ ગયા હોય છે તો ખાય છે પીવે છે અને મોજ કરે છે મોજ ક્યારે કરાય જ્યારે ખુશ હોય ત્યારે તો કાચબાભાઈ પણ ખુશ હતા કેમ કે એમને કંઈ થયું નહીં આકાશમાં ઉડ્યા પણ ખરા અને ખાધું પીધું અને મોજ કરી અને ગંગાજીમાં નાહ્યા તો હવે આપણે આ ગીત ગાઈશું તો સમૂહ ગાન છે તો તમારે બધાએ પણ મારી સાથે ગાવાનું છે તો ચલો ગાવાનું શરૂ કરીએ ટપુના મેં હતો કાચબો અટકાતી લપલપિયા આખો દિવસ પાણીમાં કર્યા કરે છબછબિયા એક સવારે નિરાંતે બેઠો ટપુ પાળે પીઠ ઉપરથી લપસે દીપાલી સાલી સાઢાળે આકાશેથી ઉતરી ત્યાં તો એક વાદળી ધોળી જરાક ઝીણવટથી જોયું તો હતી હંસની ટોળી તો શું હતું ટપ્પુ નામે કાચબાભાઈ હતા એ શું હતા શાંતિથી પાળે બેઠા હતા ત્યારે હંસોનું ટોળું એમને ઝીણવટથી જોયું તો શું હતું હંસોનું ટોળું આવી રહ્યું હતું ટપ્પુએ સપનું જોયેલું માન સરોવર જાશું હંસ ચરે છે એવા સચ્ચે સાચા મોતી ચણશું એમને કેવું સપનું જોયેલું હતું તો હંસ જેવા સાચા મોતી ચરે છે એવા મોતી આપનું પણ ચરશે એમનું સપનું હતું એક જ પળમાં કરી દોસ્તી લઈ લીધું પ્રોમિસ હંસ કહે છે ઉડીએ ત્યારે જરાય ના બોલીશ તો હંસ શું કહે છે એક જ પળમાં કાચબા પળ એટલે એક ક્ષણમાં કાચબાભાઈએ તો હંસો સાથે પાક્કી દોસ્તી કરી લીધી અને એમને કહ્યું કે હું તમારી સાથે આવીશ પરંતુ હંસોએ કહ્યું કે અમે ઉડીએ ત્યારે તમારે જરાય બોલવાનું નથી ઉડતા પહેલા ટપુભાઈએ કરી લીધું શોપિંગ જો ટપુભાઈએ શોપિંગ પણ કરી લીધું ઉડતા પહેલા બરાબર ઘણી બધી વસ્તુ લીધી ને લીધી ખારી સિંગ બીજી પણ ઘણી બધી વસ્તુ તો લીધી અને ખારી સિંગ પણ એમના સાથે એમને લઈ લીધી હંસ લાકડી લઈ આવ્યા ને આવ્યું ઉડવા ટાણું ફરી ફરીને ગોખાવ્યું મૂંગારે ઉગાડું હંસોએ શું કર્યું એમને ઉડવા માટે લાકડી લઈ આવ્યા અને વારે ઘડી એમને ગોખાવ્યું શું ગોખાવ્યું કે તમારે બોલવાનું નથી માત્ર ચૂપ જ રહેવાનું છે મગર માછલા નેડકા જુએ ધારી ધારી તળાવની પાડેથી ઉડી સાહી સવારી ચલો આવાજ કાચબાભાઈ તો ઉડવા લાગ્યા સાહી સવારી ઉડવા લાગી ઉડતા ટપ્પુને જોવા સૌએ દરવાજા ખોલ્યા ફૂલાઈ જઈને ટપ્પુભાઈ તો બોલે બાય બાય ટાટા આવા ટપ્પુભાઈ તો અભિમાન આવી ગયું કે હું કેવો આકાશમાં ઉડું છું તો અમને શું કર્યું બધાને બાય બાય ટાટા કેવા લાગ્યા જેવા બાય બાય ટાટા કહે છે ત્યાં તો શું થાય છે છૂટી લાકડી મોંમાંથી ને ટપ્પુ ઊંધા માથે ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ સાથે રાખે ઊંચે ગયા એટલે હવે સમજણ એમની ગઈ કે હંસોએ તો બહુ જ કીધું હતું એમને કે તમે મોંઘા રહેવાનું છો બોલવાનું નથી પણ ઊંચા ગયા એટલે એમની સમજણ બધી જતી રહી પડ્યો ધ્રાસકો હંસોને કે હમણાં ટપ્પુ મરશે આ કઈ ઓછું પાણી છે કે છપ છપ કરતા કરશે આ શું કે છે હંસોને તો જ્યારે કાચબાભાઈના મોંમાંથી લાકડી છૂટી ત્યારે એકદમ ધ્રાસકો પડી ગયો આપણે પણ જ્યારે કોઈક દિવસ રોડે કે કંઈ પણ જતા હોય જ્યારે કોઈ બાઇક કે સાયકલ અથડાય તો આપણને એકદમ ધ્રાસકો પડી જાય છે કે હવે શું થશે તો હંસોને પણ એવો વિચાર ધ્રાસકો પડી ગયો કે હવે ટપ્પુભાઈને તો મોંમાંથી લાકડી છૂટી ગઈ હવે શું થશે કેમ કે નીચે એવું કંઈ ઓછું પાણી નથી કે ટપ્પુભાઈ નીચે પડ્યા ને તરસે બાકી ઓછું પાણી નથી હવે તો એમનું શું થશે એ મરશે ત્યાં ટપ્પુએ સ્વિચ દબાવી ખોલ્યું પેરાસૂટ પાંખ વીજાએ ના માનો નહોતી માતા પણ આમાં તો પાંખો વીજવાની નહોતી એ તો પાછળ શું કર્યું એમને સ્વિચ દબાવી અને પેરાસૂટ ખુલી ગયું બાળકો તમે પણ અત્યારે મોબાઈલમાં જોયું જ હશે કે કેવું પેરાસૂટ ઘણી બધી વાર્તાઓમાં પણ એવું હોય છે કે પેરાસૂટ ખોલી અને ઉડવા લાગે છે બાળકો બરાબર તો તમે પણ પેરાસૂટ તો જોયું જ છે બજારમાં જઈ સાવ અમે કઈ નહોતી લીધી સિંગ ટપુભાઈ કહે હુઈ હવામાં કરું સ્વિમિંગ તો ટપુભાઈ શું કહે છે કે અમે બજારમાં ગયા હતા ખાલી ખાલી સિંગ નહોતી લીધી અમે બીજી પણ તૈયારી સાથે કરી જ હતી ટપુભાઈ શું કહે છે હું પણ હવામાં સ્વિમિંગ કરું છું એટલે કઈ તરું છું
હતી વાર્તા જૂની જેમાં કડા કાચબા મરતા ટપ્પુ ભાઈ તો આકાશે પીંછા જેમ ઉતરતા પહેલા વાર્તા જે જૂની હતી એમાં શું હતું કાચબા ભાઈ મરી જતા હતા પરંતુ અહીંયા કાચબા ભાઈ મરતા નથી ટપ્પુ ભાઈ તો આકાશેથી પીંછાની જેમ જેમ પક્ષી જેમ પાંખા ફફડાવી અને જેમ ધીમે ધીમે નીચે ઉતરે છે એમ ટપ્પુ ભાઈ પણ નીચે ઉતરતા હતા નીચે ઉતરી ટપ્પુ ભાઈ તો ગંગાજીમાં નાયા ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા નીચે ઉતર્યા પછી શું કર્યું એ તો ગંગા નદીમાં આપણી જે પવિત્ર નદી છે એમાં ડૂબકી મારી અને નાયા સાથે ઘણું બધું વસ્તુ પણ લઈ ગયા હતા તો ખાધું પીધું અને મીઠા ગીતો ગાયા